નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ગઈકાલે લેક્ચરમાં ગણ વિશેની ચર્ચા કરી હતી, તો એમાં પ્રાથમિક બેઝિક વસ્તુ આપણને ખ્યાલ પણ છે અને આપણે 1.1 સુધીનો મુદ્દો આપણે પૂરો કરી ચૂક્યા હતા. હવે આજે આપણે નવો મુદ્દો બેટા સ્ટાર્ટ કરીશું કે ગણના પ્રકારો. મિત્રો ખાલી ગણ તો આપણને ખ્યાલ છે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ કહે છે. જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને, મિત્રો તેવા ગણને આપણે ખાલી ગણ તરીકે ઓળખી શકીએ છીએ. જેને સંકેતમાં ખાલી અથવા ખાલી ગણ વડે દર્શાવ. ઓકે, ખાલી ગણની વ્યાખ્યા થઈ ગઈ. નંબર બે, શાંત ગણ. શાંત ગણ જે ગણના ઘટકો ગણી શકાય. મિત્રો જે ગણના ઘટકો તમે કાઉન્ટ કરી શકો છો તમે તેને શાંત ગણ તરીકે ઓળખી શકો છો. અનંત ગણ જે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત ન હોય. ઓકે બેટા, જે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત ન હોય તમે તેને અનંત ગણ તરીકે ઓળખી શકો છો. નંબર ચાર, સમાન ગણ. જે બે ગણના ઘટકો એક જ જેવા હોય એ બરાબર બી. ઓકે, જે બે ગણના ઘટકો એક જ જેવા હોય તો તેને સમાન ગણ તરીકે ઓળખી શકો છો. તો બેટા બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, બહુ સરસ મુદ્દાઓ અહીંયા આવરી લીધા છે. તો જુઓ 1.2, સ્વાધ્યાય તમારો 1.2. 1.2 એકદમ ઈઝી છે. નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? નંબર એક, બે વડે ભાગ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. મિત્રો કોઈ પણ અયુગ્મ સંખ્યાને તમે બે વડે ભાગી શકતા નથી. કોઈ પણ અયુગ્મ સંખ્યાને બે વડે ન ભાગી શકાય. તો જવાબ શું હશે? નંબર બે, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો એ શું બનશે બેટા? તમે વિચારો કે યુગ્મ એ ખાલી ગણ છે, તો આ ખાલી ગણ નથી, અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો કે ખાલી ગણ નથી. નંબર ત્રણ, એક્સ એ
આકૃતિ સંખ્યા છે x less than 5 x greater than 7 બરાબર છે આ શું કહેવા માંગે છે જો તમે કે આ એવું કહેવા માંગે છે કે x less than 5 છે x એક પ્રાકૃતિક સંખ્યા છે x એ 5 કરતા વધારે x એ 6 કરતા નાના તો પછી આની અંદર કયા ઘટકો આવે 5 કરતા વધારે હોય અને 6 કરતા 7 કરતા નાના હોય તો એ શું આવશે બોલો 5 કરતા નાના અને 7 કરતા મોટા 5 થી નાની અને 7 થી મોટી બરાબર છે 5 થી નાની અને 7 થી મોટી એ પણ પ્રાકૃતિક સંખ્યા ન મળે તો જે ખાલી ખંડ કહી શકાય કેમ કે એની અંદર બધા એ પણ સભ્ય આવતો નથી એટલે ખાલી ખંડને બધા કહી શકાય છે પછી વાય સત્યર વાય બે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ બે સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ મિત્રો કે સામાન્ય કે સમાંતર રેખાઓ છે L1 અને બીજું છે L2 તો આ બંનેનું સામાન્ય બિંદુ એક એક પણ નથી તો બંનેનું સામાન્ય બિંદુ સામાન્ય બિંદુ ન મળે તો જે ઓકે બહુ ઇઝી મુદ્દો છે કોઈ પ્રોબ્લેમ તમને મળશે નહીં એના પછી જોઈએ નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અથવા કયા ગણ અનંત ગણ છે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અથવા અનંત ગણ છે નથી બહુ સિમ્પલ છે શાંત ગણ એટલે કે જે ગણના ઘટકો તમે મિત્રો કાઉન્ટ કરી શકતા હો ગણી શકતા હો અને અનંત ગણ એટલે કે જે ગણના ઘટકો તમે કાઉન્ટ કરી શકતા નથી તો એને તમે અનંત ગણ તરીકે ઓળખી શકો છો વર્ષના મહિનાઓનો ગણ વર્ષના મહિનાઓનો ગણ તો મિત્રો એક વર્ષના મહિના જે છે એને તમે કાઉન્ટ કરી શકો છો અથવા ગણી શકો છો જે શાંત ગણ છે જે શાંતમાં છે નંબર બે વન ટુ થી અપ ટુ ઇન્ફિનિટી વન ટુ થી અપ ટુ તો એક અનંત ગણ છે નંબર ત્રણ વન ટુ થી અપ ટુ નંબર નાઇન વન ટુ થ્રી ટુ હંડ્રેડ તો શાંત નંબર ચાર સો કરતા મોટા ધન ગુણાંકનો ગણ સો કરતા મોટા ધન ગુણાંકનો ગણ તો મિત્રો સો કરતા મોટા ધન ગુણાંકો કયા કયા આવશે એકસો એક એકસો બે એકસો ત્રણ મોટું પછી અનંત ગણ છે નવ્વાણું કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ નવ્વાણું કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ તો એ શું આવશે બધા બે ત્રણ પાંચ સાત નાઇન્ટી સેવન
બરાબર છે તો જે સામે ત્રણ છે ઓકે કે જે ગણના કરો તમે કાઉન્ટ કરી શકો છો એના પછી એક્ઝામ્પલ 3 જુઓ એક્ઝામ્પલ 3 જુઓ નીચેનામાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તો બેટા ત્રીજો દાખલો તમે હોમવર્કમાં કરી શકશો એક્ઝામ્પલ 3 હોમવર્કમાં તમને જાતે આવે છે એક્ઝામ્પલ 4 જુઓ નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં આપણે સેવો છે કે તમને નીચેના કોઈ ગણ આપે છે a બરાબર b છે કે નહીં a નો b સાથેનો a ના જેટલા ઘટકો છે a માં જેવા ઘટકો છે એવા જ ઘટકો b માં હોવા જોઈએ તો a બરાબર b કહી શકાય તો જુઓ અહીંયા a બરાબર ગણ a બરાબર આપશું તમને a b c d અને મિત્રો ગણ b બરાબર તમને આપ્યું છે અહીંયા d c b a તો મિત્રો a બરાબર b કહી શકાય અહીંયા a બરાબર શું છે a b c d અહીંયા પણ a b c d તો a બરાબર b છે a બરાબર b છે નંબર 2 બીજો તમને આવડે છે ત્રીજો જોઈએ નંબર 3 a બરાબર 2 4 6 8 10 અને b બરાબર x કે જ્યાં x ધન પૂર્ણાંક છે એ યુગ્મ ધન પૂર્ણાંક છે બરાબર તો 10 કે 10 થી નાની યુગ્મ ધન પૂર્ણાંક તો મેં બીના કયા ઘટકો 2 4 6 8 10 તો અહીંયા પણ a બરાબર 2 4 6 10 છે અહીંયા પણ 2 4 6 10 છે તો a બરાબર b કહી શકાય a બરાબર b કહી શકાય એના પછી નંબર 3 જુઓ એક્ઝામ્પલ ઉપર 3 જુઓ કે a બરાબર x કે 10 નો ગુણી વિશે x એ 10 નો ગુણી છે અને b બરાબર 10 15 20 25 30 અપ ટુ ઓકે અહીં ધ્યાન રાખો x કે જ્યાં x એ 10 નો ગુણી છે તો એના ઘટક કયા આવશે 10 20 30 40 50 ને અપ ટુ અને b બરાબર તમે જુઓ તો એ 10 15 20 25 30 આવશે તો a is not equal to b મિત્રો a અને b સમાન નથી ઓકે ચલો હવે તો એક્ઝામ્પલ 5 પણ તમે જુઓ નીચે આપેલ જોડીઓના ગણ સમાન છે કારણ આપો એક્ઝામ્પલ 5 એનો પહેલો જુઓ તમે તમારી ટેક્સ બુક પહેલા ખોલી રાખવાની અને ટેક્સ બુક પ્રમાણે તમારે રકમ જોતા રહેવાનું અને પછી એક્ઝામ બુક રકમ લખવાની તો એ બરાબર છે 2 ને 3 અને b બરાબર છે x x a x square plus 5x plus 6 બરાબર 0 નો ઉકેલ યાદ રાખો x કે જે x છે x square plus 5x plus 6 નો આનો ઉકેલ છે તો x square plus 5x plus 6 બરાબર 0 તો 3 નું 6 x plus 3 x plus 2 x બરાબર minus 2 x બરાબર minus 3 તો b બરાબર શું આવશે minus 2 minus 3 તો a 2 3 અને b એટલા થાય a is not equal to b મિત્રો a ને b સમાન નથી એ રીતે તમે જુઓ એક્ઝામ નંબર 2 એ પણ તમે જાતે આવડશે ઓકે
એવી રીતે એક્ઝામ્પલ નંબર 6 છે એ પણ તમે મિત્રો જાતે સોલ્વ કરી શકશો અને તમને કોઈ પ્રશ્ન નથી બહુ ઈઝી વસ્તુ છે બેટા કોઈ પ્રોબ્લેમ વગર તમે તમારો સ્વાધ્યાય 1.1 અને 1.2 કમ્પ્લીટ તમે મિત્રો તમારી નોટબુકમાં લખશો અને એના ઉદાહરણ પણ તમે તમારી નોટબુકમાં લખશો મિત્રો હવે નો મુદ્દો જે છે તમારો એ છે તમારો સબસેટ એટલે ઘણ ચેપ્ટર તમે ધોરણ 9 માં પણ ભણી ચૂક્યા છો ધોરણ 10 માં પણ ભણી ચૂક્યા છો એટલે બહુ બેઝિક વસ્તુ છે એટલે થોડીક હું ઝડપ કરીશ તમને ખ્યાલ બરાબર છે હવે નવમું તો છે તમારું ઉપગણ છે ઉપગણ આને કહેવાય છે સબસેટ ઓકે ઉપગણ એટલે કે સબસેટ તો સબસેટ નો મતલબ એવો થયો કે ધારો કે ગણ એ ને ગણ બી છે ગણ એ ના બધા જ ઘટકો જો ગણ બી માં હોય તો ગણ એ ને ગણ બી નો સબસેટ કહી શકાય ધારો કે ગણ એ ને ગણ બી ધારો કે ગણ એ તથા બી અરિક્ત ગણ છે બરાબર છે ગણ એ ને ગણ બી અરિક્ત ગણો છે બરાબર છે જો ગણ એનો પ્રત્યય ઘટક ગણ એનો પ્રત્યય ઘટક ગણ ઈમાં ગણ એ ને ગણ બી નો ઉપગણ એટલે કે સબસેટ કહે છે બરાબર છે જેને સંકેતમાં જેને સંકેતમાં એ સબસેટ એટલે કે એ સબસેટ કહી શકાય છે હવે જો બીના બધા જ ઘટક જો બીનો પ્રત્યય ઘટક એમાં બીનો પ્રત્યય ઘટક એમાં આવેલો હોય તો બી સબસેટ ઓફ એ બી સબસેટ નોટ જો એ સબસેટ ઓફ બી અને બી સબસેટ ઓફ એ તો એ બરાબર બી થાય છે ઓકે એના બધા સભ્યો બીમાં હોય એટલે એ સબસેટ ઓફ બી હોય અને જો બી સબસેટ ઓફ એ હોય તો મિત્રો એ બરાબર બી સાચું છે તો એ બરાબર બી હોય જ ને મિત્રો આપણે કહી શકીએ છીએ મિત્રો એક્ઝામ્પલ એ બરાબર 1 2 3 અને બી બરાબર એમ કીધું હોય કે 2 3 તો એ સબસેટ ઓફ બી સાચું છે જો એ સબસેટ ઓફ બી સાચું છે તમે વિચારી શકો 1 2 3 છે ને 2 3 છે તો એના બધા સભ્યો નથી એ નોટ સબસેટ ઓફ બી પરંતુ બીના બધા સભ્યોમાં છે પરંતુ બી સબસેટ ઓફ એ છે ઓકે એ નોટ સબસેટ ઓફ બી પરંતુ બી સબસેટ ઓફ એ છે એમ મિત્રો આપણે કહી શકીએ છીએ હવે મિત્રો આપણને ખબર છે બેટા કે દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય છે અને એ ઉપગણ બરાબર છે દરેક ગણને આપણે વિચારી છે કે બે ઉપગણ હોય છે દરેક ગણને પોતાના પોતે ગણ પોતે પોતે પોતાનો ઉપગણ છે દરેક ગણને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે બરાબર છે ઉપગણની સંખ્યા ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર શોધવાનું સૂત્ર શું લખાશે 2n 2n મિત્રો ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે 2n ધારો કે એક્ઝામ્પલ લઈએ આપણે કે ગણ a બરાબર 1 2
ઉપગણોની સંખ્યા શું હોય છે તો 2 ઇસ ટુ આ કેટલા છે 1 2 તો 2 ઇસ ટુ 2 કેટલા થશે 4 બરાબર છે ધારો કે a બરાબર ખાલી ગણ છે ખાલી ગણ ના संख्या तो है n बराबर 0 तो 2 रिश्त n 2 रिश्त 0 तो सौ से बात हो a बराबर था लोग के x y z w ना उपगणनी संख्या तो 2 रिश्त 4 क्लास से यहाँ 6 के बराबर चल दरेक गण ने मित्रों ऊंचा ऊंचा बे उपगण हुआ ગણ પોતે અને ખાલી ગણ ઓકે બીજું ધ્યાન આપજો કે નોટ સૌથી નાનો ગણ કોણ છે તમારો પ્રાકૃતિક સંખ્યાનો ગણ n સબસેટ ઓફ w સબસેટ ઓફ z સબસેટ ઓફ q સબસેટ ઓફ r ઓકે n એ હોલ નંબરનો n સબસેટ ઓફ w w સબસેટ ઓફ z z સબસેટ q q સબસેટ r સૌથી નાનો ગણ તમારો n છે સૌથી મોટો ગણ તમારો કયો છે r છે આ વસ્તુ આપણે 100% ખબર હોવી જોઈએ હવે એમ પૂછે એક્ઝામ્પલ કે a બરાબર 1 2 ના બધા જ ઉપગણો લખો એક આ પ્રશ્ન છે કે ગણ a બરાબર 1 2 તમને આપ્યું છે અને એના બધા જ મિત્રો ઉપગણો લખવાના છે તો ઉપગણો કેટલા થશે ઉપગણોની સંખ્યા મળશે 4 તો એ ઉપગણો કયા થશે તો જો ખાલી ગણ પછી ગણ પોતે પછી અલગ અલગ કરી દો 1 અને બીજો કઈ કરવો હોય ઓકે આ જો બીજો એક્ઝામ્પલ લઈએ a બરાબર ધારો કે x y z ના બધા જ ઉપગણો તો ઉપગણની સંખ્યા શું થાય ઉપગણની સંખ્યા 2 ની 3 ઘાત 8 તો જવાબ શું આવશે તો x y z 1 પછી પોતે 5 પછી 1 x બીજો y ત્રીજો જેમ પછી એક સાથે વાય લે એક સાથે વાય પછી એક સાથે જેમ એક સાથે વાય એક સાથે જેમ પછી વાય સાથે જેમ કેટલા થયા 3 4 5 6 7 ધારો કે એ બરાબર હા તેના ઉપગણ કયા છે ઓકે તો મિત્રો ગણ ઉપગણ અને એના ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે ગણી ચૂક્યા છે ઓકે તો આટલા સુધી કમ્પ્લીટ તમને ખબર હોવી જોઈએ બાકી નેક્સ્ટ આપણે પછીના લેક્ચરમાં સોલ્વ કરીશું